રામ રામ ડેરાને કે ભાઈની લાગી ગઈ છે જોબ, અને ખૂબ સરસ એવી જોબ લાગી ગઈ છે, સારો એવો પગાર પણ છે, અને જોબ છે ઓપન ફિલ્ડમાં. તમને જરીક જોબનું ડિસ્ક્રિપ્શન આપી દઉં કે ખેતરમાં આપણી જોબ લઈ ગઈ છે, અને કામ શું કરવાનું છે. આ દેખાય જી મારી વાહે આ કાળી માટી છે, ને અહીંયા દેખાય આપણે અંદર મોરમ નાખી છે, અને અહીંયા આપણે એને બળ કહી છે. તો આજના દિમાં આપણું કામ એ છે કે ટ્રેક્ટર હું અહીંયા ફેરો લઈને આવે તો એ ફેરાની ગણતરી કરવાની છે, અને ગણતરી કરવાની ઘણી સિસ્ટમે ભારી છે. વિડીયોમાં આગળ જોજો, ભારી મજા આવી છે. અને અહીંયા ટૂંકમાં ઓલા પાણકા નીકળે એ પાણકા ભાંગવાનાય છે. હવે આપણે કોઈ દિને આ ધંધી નો કર્યો નથી, આ ટ્રાય કર્યું થાય કે નહીં થાય. તડકો તો આટણમાંથી હારીપટનો નીકળી આવ્યો, પણ જોઈએ હવે આપણાથી કામ થાય કે નહીં થાય. એ વિડીયો એકદમ દેશી સ્ટાઈલમાં થવાનો છે, એકદમ દેશી વ્લોગ છે, તમે તમારે જોયા રાખજો, ભારી મજા આવી છે. અને મિત્રો, એમ તો આ કંપનીનું વાતાવરણ ખૂબ સારું છે. અહીંયા તમને એસીના નામે ખૂબ એવો ઠંડો પવન મળી છે, વિટામિન ડીના નામને તમને તડકો મળી છે, અને ટેપ રેકોર્ડિંગમાં તમને અહીંયા આજુબાજુના પક્ષીના અને પ્રાણીનો સાઉન્ડ ઇફેક્ટ મળશે. ખૂબ સારું એવું વાતાવરણ છે. ભાઈ, આપણે જમીનની ફળદ્રુપતા વધારો આપણે આ કરી હે, આની અંદર મોરમ નાખી હે, પણ ઓર્ગેનિક ફાર્મિંગનો આપણે ભેગા ભેગ ફાયદો થઈ ગયો છે. બોલો કઈ રીતે? કે અહીંયા આપણે અટાણે ગોવર હોય ભૂટકી ગયો, નામી ઘેટા લઈને આવી ગયો છે. હવે એ ઘેટા આપણી અહીંયા જમીન ઉપર બેસીએ, એ પોતાનો ઓલો પોદરો મૂકીએ, એટલે એની અંદર બહુ જાજા એવા પોષક તત્વો હોય. તો ભેગા ભેગા આપણે ઓર્ગેનિક ફાર્મિંગ એ થઈ ગયું. જો દેખાડી દઉં તમને જરી ઘેટા. રામ રામ ભાઈ. મિત્રો, આપણે જોબ કરતા હોય ત્યારે અમુક સાધનો આપણે કંપની દ્વારા મળે, તો આપણે કયા કયા સાધનો તમને જરીક દેખાડી દઉં. જો સૌથી પહેલા આવે આ મોટો હથોડો, જેને આપણે ઘણ કહી, પછી નાની હથોડી, એ બધાના કામે હું તમને આગળ કહી, પછી પાણીની બોટલું, એક ટોપી, અને ખાસ ચા ની કીટલી. કારણ કે ભાઈ તડકામાં કામ કરી થોડુંક ચાતા જોઈએ ને ભલા મને. હજી એક બહુ મહત્વનું ને અગત્યનું સાધન કહીજો, તમને દેખાડી દઉં. જો આ દેખાય આ બોક્સ, આની અંદર તમે જોયો તો આ ગંજી પત્તો છે. તો હું જોબમાં આપણે ગંજી પત્તો રમવાનો છે ના, આ એક કાઉન્ટિંગની મેથડ. અરે અંગ્રેજીને કહે કામ થતો, આ એક ગણતરીની મેથડ છે. કઈ રીતે ગણતરીની મેથડ? કે જેમ જેમ એક ટ્રેક્ટર અહીં ઠલકતું જાય, એ ભાઈને આપણે એક એક પત્તું દેતા જાય, અને જે દી પૂરો થાય તો આપણે ટોટલ પત્તા દઈ દઈએ. હવે આમાં તો ચાર જણા છે, આપણે એક એકનું કીધી ગણતરી કરી લઈ, એટલે એક એક પત્તું એક એક ભાઈને દેતા જાય. છેલ્લે પછી જે પ્રમાણેના ફેરા થયા હોય એ પ્રમાણે એને પૈસા દઈ દેવાના, ચોખ્ખો હિસાબ છે. અહીંયાથી ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે. જો બે ટ્રેક્ટર એક ભેગા આવે ને ફૂલે ફૂલ ટેપમાં આવે છે, કારણ કે ભાઈ ટેપ તો વગાડવું પડે ને આવે તડકામાં. અને આપણે શું ટાસ્ક છે કે જે કાર્ડ છે એ કાર્ડ દેવાનો હોય ભાઈ પેલા. અહીંયા આપણે આવી રીતના લોક ખોલવાનો હોય, અહીં બીજો લોક છે. જો પાયડી નામી મિત્રો, આપણે હવે આપણો ટાસ્ક ધીરે ધીરે હવે ચાલુ કરી દઈએ, કારણ કે હવે ટ્રેક્ટર તો આમ બેડ ભરવા ગયું. ટોટલ ચાર ટ્રેક્ટર વાળા છે. હવે જ્યાં સુધી ટ્રેક્ટર ના આવે ત્યાં સુધી આપણે હખેથી નહીં બેહવાનું, આપણે અહીંયા કામ કરતું રહેવાનું, કારણ કે તો જ તમને પગાર મળે મિત્રો. તો આપણે પેલું ટાસ્ક કરીએ જે મારી પાછળ દેખાય, ઘણ આ ઘણથી કરવાનું છે. અને કરવાનું શું છે? જો આ તમને જીરક દેખાડી દઉં, અહીંયા દેખાય મોટા મોટા પાણકા. જો આ ટાઈપના પાણકા આવે, અમુક આ ટાઈપના પાણકા આવે, તો આ મોટા મોટા પાણકા હોય એને આપણે ધૂળ ફોર્મેટમાં લેવાનું. દેખાય છે આ ધૂળ છે ને, એ ધૂળ કરવાની છે. આમાં જો ભાઈ અમુક પાણકા છે ને એ બહુ નામી પોચા આવી છે, તમે નામી એક ગણ મારી તૂટી જાય, અને અમુક પાણકા હારી પટના કઠણ આવી છે. એ વાંધો નહીં, હવે આપણે એ જ રીતે કરી લઈએ, થાય કે નહીં થાય થઈ જાય ને, શંકાને સ્થાન નથી એમાં. તો ભાઈ ઓલા આપણે મોટા હથોડાથી તો કંટાળી ગયા, કારણ કે આવો તડકો બહુ છે, કંટાળી તો ના ગયા, ટૂંકમાં થાકી ગયા, હવે ચોખવટ ના કરે, એટલે આપણે ઝીણી હથોડી લઈ લીધી છે. કામ ભલે આપણું એકદમ દેશી છે, પણ અહીંયા રીત એકદમ સિસ્ટમેટિક છે. જો અહીંયા પટ્ટા પાડી દીધા છે, દેખાય આ પેલો પટ્ટો, બીજો, ત્રીજો, ચોથો, આપણે ચાર ટ્રેક્ટર આવ્યા ને તો એવી રીતના ચાર પટ્ટા પાડી દીધા છે. અને ઉની કરજો આખે આખા પટ્ટા ફૂલ થઈ ગયા. હવે આ પટ્ટા આખા આખા ફૂલ થઈ જાય તો અહીં નવે હારથી નવા પટ્ટા ચાલુ કરીએ. ભાઈ ગધડીને આ જોબ અઘરી નીતા હે, આવા તડકામાં કામ કરવું. 1.5 કલાક આપણે કામ કર્યું, પછી હવે તડકો ભાઈ એનું કે આપણું કામ હતી, તો તડકાને થવા દીધો ને આપણું કામ પૂરું થઈ ગયું. બાકી આવા જ દેશી વ્લોગ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.